तो कांग्रेस માંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ હવે હાર્દિક પટેલ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપનો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે અને કમલમમાં બપોરે 12 વાગે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરિયા ખેસ ધારણ કરશે। તો 17મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખ પદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું। તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। હાર્દિક પટેલે 12 માર્ચ 2019 ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા, ત્યારથી જ અત્યાર સુધી એટલે કે 3 વર્ષ 2 મહિના અને 6 દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યા હતા, જે 1161 દિવસ થાય છે। આ બાદ હવે તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। ત્યારે તાજેતરમાં ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથિરિયા, દિનેશ બાભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણી બેઠક યોજી હતી। ત્યારે બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ અને કોણ ના પાડે છે કે આ વાત જગ જાહેર છે, ત્યારે કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી જ હોય છે। ત્યારે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી અને બાદમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ રામ મંદિર, સીએએ, એનઆરસીના વખાણ કર્યા હતા અને તેનું કહેવું હતું કે યુવાનો દેશ માટે સમક્ષ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે કે કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું અને દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, સીએએ, એનઆરસી અને જીએસટી જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે અને કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે કે કારણ કે વારંવાર ધર્મની વાતને અણગણવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ।